સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત પડતા વરસાદને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વરસાદ પડવાનો યથાવત રહ્યો છે જોકે કે વરસાદનું જોર નરમ પડ્યું હોય તેમ સુરત જિલ્લાના ઉમરપાડામાં ત્રણ ઇંચને બાકી કરીને બાકીના તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ ઝીકાયો છે સુરત સિટીમાં આજે સવારે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં પાછલા બે સપ્તાહથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અવિરતપણે પડતા વરસાદને કારણે લોકોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે અનેક તાલુકાઓના ગામડાઓ ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વરસાદ પડવાનું હજુ પણ યથાવત રહ્યું છે જોકે સોમવારે બપોર પછી સુરતને બાદ કરીને બાકીના જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વિરામ લીધો હોય તેમ છૂટો છવાયો સામાન્ય પડ્યો હોવાનું જાણવા મળે છે વિતેલા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓમાં અડધાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો ઉમરપાડા તાલુકામાં રવિવારે દસ ઇંચ બાદ ગઈકાલે વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો સુરત જિલ્લામાં બારડોલી બાસઠ ચોર્યાસીમાં તેત્રીસ કામરેજમાં અઠ્યાવીસ મહુવામાં એકવીસ માંડવીમાં છપ્પન માંગરોળમાં સાડત્રીસ ઓલપાડમાં પચીસ પલસાણામાં એકતાલીસ સુરત સિટીમાં વીસ અને ઉમરપાડામાં ચુમ્મોતેર મિલીમીટર વરસાદ પડ્યો હતો નવસારી જિલ્લામાં નવસારીમાં છવ્વીસ ખેરગામમાં એકતાલીસ ગણદેવીમાં એકત્રીસ ચીખલીમાં ત્રીસ જલાલપોરમાં ત્રેવીસ વાંસદામાં અઢાર મિલીમીટર વરસાદ પડ્યો હતો વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં ઓગણીસ કપરાડામાં ઓગણીસ ધરમપુરમાં વીસ પારડીમાં સાત વલસાડમાં તેતાલીસ વાપીમાં છેતાલીસ મિલીમીટર વરસાદ પડ્યો હતો તાપી જિલ્લામાં ઉચ્છલમાં દસ કુકરમુંડામાં ત્રેપન ડોલવડમાં આડત્રીસ નિઝરમાં ત્રેવીસ વ્યારામાં છવ્વીસ સોનગઢમાં અઠ્યાવીસ મિલીમીટર જ્યારે ડાંગ જિલ્લામાં આહવામાં પંદર વઘઈમાં ચૌદ સુબીરમાં સોળ અને સાપુતારામાં ઓગણીસ મિલીમીટર વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે